નવસારી હાઈવે પર હુન ગામની નહેર નજીક હરિયાણાથી મુંબઈ જઈ રહેલા ટ્રક કન્ટેનરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। નવસારી ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં સતત પાણીનો મારો ચલાવી ફાયરના જવાનોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। નેશનલ હાઈવે નંબર 39 પર નવસારી તાલુકાના ઉન ગામની નહેર નજીક ઉભેલા ટ્રક કન્ટેનરમાં આગ લાગતા એકાએક ભાગદોડ મચી જવા પામી હતી। ટ્રકની કેબિન આગની લપેટમાં આવતા ટ્રક ચાલકોએ ઓલવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નવસારી પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। આગનો કોલ મળતા જ નવસારી પાલિકાના ફાયરના જવાનો એક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ટ્રકની કેબિન સંપૂર્ણ આગમાં બળી ચૂકી હતી, જેથી તાત્કાલિક ફાયરના જવાનોએ પાણીનું મારું ચલાવી કેબિનની આગને ઓલવી નાખી હતી, પરંતુ આગમાં કેબિન સ્વાહ થઈ ગઈ હતી। આગ કન્ટેનરમાં પણ લાગી જતા અંદર પૂઠાના બોક્સમાં મૂકેલો ચા, તેલ, સેનેટાઇઝર જેવી વસ્તુઓનો સામાન બળીને ખાક થઈ ગયો હતો, જેને ઓલવવા માટે ફાયરના જવાનોએ ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ અટકતી અટકતી ફરી આગ લાગતા કન્ટેનરનો સામાન બહાર કાઢ્યો હતો અને આગને સંપૂર્ણ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો। ફાયરના જવાનોએ બે કલાકની મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ટ્રક ચાલકોએ ઉન ગામના સર્વિસ રોડ ઉપર નહેર નજીક ટ્રક ઊભી રાખી હતી, જેમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું।